આજે 74મા સ્વતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, ત્યારે તળાજા શહેરની સમર્પણ હોસ્પિટલના સંચાલક ડૉક્ટર તેમજ તેમના સ્ટાફ દ્વારા સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે સાથે ડૉક્ટર દ્વારા સમગ્ર દેશવાસીઓને કોરોનાની મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, મોઢા ઉપર માસ્ક બાંધવું સહિતની આગમચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી હતી. અને સમર્પણ હોસ્પિટલ વતી સમગ્ર દેશવાસીઓને 74મી સ્વાતંત્ર પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. હું ડૉક્ટર ભૂપત ડી ચોપડા, સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલ તળાજા, મેનેજિંગ ડિરેક્ટર અને મેડિકલ ઓફિસર સમર્પણ ટ્રસ્ટમાં, આવતા 15મી ઓગસ્ટ જે આપણે ઇન્ડિપેન્ડન્ટ ડે આવે છે તેને બધાએ તળાજા નગર જનોને મારી તરફથી હાર્દિક શુભકામનાઓ. તળાજા અને અમારી સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા બધાએ નગરજનો અને હાર્દિક શુભકામના આપું છું. મહામારીમાં પોતે બધાએ માસ્ક પહેરો બધા નગરજનો, અને પોતાના ઘરમાં રહી અને સુરક્ષિત રહો તેવી શુભકામનાઓ. આજે 15મી ઓગસ્ટની ઉજવણી તળાજા શહેરમાં કરવામાં આવી હતી. તળાજા નગરપાલિકા સંચાલિત તળાજા શહેરના અખાડા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર પર્વની ઉજવણી સાદગીથી પૂર્ણ કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને ધ્યાને રાખી અને તમામ આગમચેતીના અને સરકારશ્રીના નિયમો પાળીને આ ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે હોમગાર્ડ તેમજ તમામ નગરપાલિકાના સદસ્યો અને પ્રમુખ ઉપપ્રમુખ સહિતના તમામ લોકો હાજર રહી અને સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. અને સાથે સાથે હોમગાર્ડના એક જવાન જે કોરોના પોઝિટિવ હતા તેમનું મૃત્યુ થયું હતું, તેમને 1 મિનિટ માટે મૌન પાળી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. હું તળાજા હોમગાર્ડ કમાન્ડિંગ ભગવતસિંહ વાજા. આજે 15મી ઓગસ્ટના પર્વમાં અમે હોમગાર્ડ સંસ્થા તરફ દ્વારા 15મી ઓગસ્ટ ઉજવવામાં આવી અને નગરપાલિકાના સાથ સહકારથી આજે ઉજવી, અને અમારા વિનોદભાઈ ખસિયા જે કોરોના વેરિયન્ટની અંદર કોરોના પોઝિટિવ થતાં એનું અવસાન થયેલ, જેને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટ મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આજે આપવામાં આવે છે.